नमस्ते बाळको, जय श्री कृष्ण। धोरण त्रण विषय आसपास, प्रकरण 18, रमता रमता। तो आपणे पार्ट 1 માં જોયું હતું કે કેટલાક બાળકો પગથિયાની રમત રમતા હતા અને એવામાં વરસાદ આવી જાય છે તો બધા કાકીના ઘરે રમવા જાય છે, તો બધા અલગ અલગ રમતો રમે છે। આપણે પાઠમાં આવતી કેટલીક રમતો વિશે જોયું હતું કે જેમ કે પગથિયા, લંગડી, સંતા કુકડી, આવી બધી રમતોમાં કઈક રમતો ઇન્ડોર છે, આઉટડોર છે, તેમાં કેટલા ખેલાડીઓની સંખ્યા જોઈએ, કેટલીક વસ્તુઓ જોઈએ તે વિશે પણ આપણે માહિતી લખી। તો હવે આપણે આગળ જોશું કે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો। તો તમે પગથિયાની રમત સિવાય બીજી કોઈ રમત રમતા હોય તો તમારે તેનું ચિત્ર અહીંયા દોરવાનું છે અને તેનું નામ તમારે અહીંયા લખવાનું છે। જેવી રીતના આપણે આગળ પગથિયાની રમતનું ચિત્ર જોયું તેવી રીતના તમે કોઈ પણ ચિત્રની રમત દોરી શકો, જેમ કે ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ વગેરે જેવા ચિત્રો તમે રમતા હોય તેવી રમતના ચિત્ર અહીંયા દોરી અને તેનું નામ અહીંયા લખવાનું છે। ત્યારબાદ આગળ છે કે યાદ કરો અને લખો। તો આ તમારે તમારી જાતે તમે જે વસ્તુ કરતા હોય અને તમારા કુટુંબના સભ્યો તમારી સાથે જે રમત રમતા હોય તેના નામ તમારે અહીંયા લખવાના છે। તો પહેલાં તો કુટુંબના સભ્ય, જેમ કે આપણા પપ્પા છે, તે આપણી સાથે કઈ રમત રમે તેનું ચિત્ર તમે તેનું નામ અહીંયા લખવાનું છે। જેમ કે પપ્પા રમે તો અહીંયા પપ્પા લખવાનું અને પપ્પા ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટ લખવાનું રમતના નામમાં। એવી રીતના તમે અહીંયા નામ લખી શકો। આગળ છે કે તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણવાનું છે અને તેમનું નામ તમારે અહીંયા લખવાનું છે। આગળ છે દડાથી રમી શકાય એવી રમતનું નામ તમારે જાણવાની છે। એવી રમતો કે કઈ વસ્તુ રમત છે કે તેમાં માત્ર દડાનો ઉપયોગ થાય, તો એવી રમત છે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ અને વોલીબોલ। આ બધી રમતો છે તેમાં દડાનો ઉપયોગ થાય છે। દડો ન હોય તો આ રમતો આપણે રમી શકીએ નહીં, એટલે આ બધી રમતો દડાથી રમી શકાય તેવી રમતો છે। આગળ છે, શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો। તો કે હા, તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે। આ લજ્જા ગોસ્વામી છે તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે, એ રમતવીર જ કહેવામાં આવે છે। આગળ છે કે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે? તો તમને જે રમતો વધુ પસંદ હોય તે તમે અહીંયા નામ લખી શકો, જેમ કે મને ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, સંતા કુકડી જેવી ઘણી બધી રમતો છે જે મને પસંદ છે। તો એવી રીતના તમને જે પસંદ હોય તે રમતો વિશે તમે અહીંયા નામ લખી શકો। આગળની જે પ્રવૃત્તિ છે તે તમારા વડીલોને પૂછીને તમારે અહીંયા લખવાની છે કે તમારા વડીલો જ્યારે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા। જેમ કે તમારા વડીલો નાના હતા ત્યારે પગથિયાની રમત, બાસ્કેટબોલ, કબડ્ડી, પકડમપટ્ટી, પછી ક્રિકેટ જેવી રમતો રમતા હોય તો તમે તમારા વડીલોને પૂછીને અહીંયા તમે નામ લખવાના છે। આગળ છે, વિચારો અને લખો। તો આ કોયડા છે કે જે ચિત્ર ઓળખીને અને તેની સામે કઈ કોયડા આપેલા છે તેને ઉકેલીને તમારે તે વસ્તુ કઈ છે, તે રમત કઈ છે તેનું નામ તમારે અહીંયા લખવાનું છે। તો પેલું છે કાચના એ કંચાનાના, જે જીતે એ રહે નછાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય। તો આ કંચા અને જે જીતે વિનર થાય, તો આ છે કઈ રમત છે? આ તો કે આ લખોટીની રમત છે અને આપણે તેની સામે ચિત્રની સાથે જોડવાનું પણ છે। તો લખોટી ક્યાં છે? તો લખોટીનું ચિત્ર અહીંયા છે। બીજું છે, જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાઓ, રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય। તો આ રમતનું નામ છે સાપ સીડી। તો આપણે સાપ સીડી રમતા હોય તો આપણે સાપ ઉપર આવીએ તો તરત નીચે વયા જાય છે અને સીડી ઉપર આવીએ તરત સીડી ચડીને આપણે આગળ પહોંચી જાય છે। તો આ રમત છે સાપ સીડીની। તો સાપ સીડી ક્યાં છે? અહીંયા છે, તેની સાથે તમારે જોડવાનું છે। આગળનું છે, તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે। આપણને ખ્યાલ જ હોય કે આકાશમાં કોણ ઉડે, પાંખો ન હોય છતાં પતંગ। તો આ ચિત્ર, આ રમતનું નામ છે પતંગ અને આપણે તે પતંગના ચિત્ર સાથે તેને જોડવાનું છે।
આગળનું છે કોયડો કે સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો મગજ વાપરે તે થાય છે એકો. તો કઈ રમત છે બાળકો? તો આ રમત છે ચેસની. તો તેમાં સફેદ અને કાળા એવા પાટિયા હોય, એવા બુક્સ બનાવેલા હોય કે તેના ઉપર રાજા રાણી ઘોડા સૈનિકો વગેરે દોડતા હોય છે અને મગજ વાપરીએ તો જ આ રમત રમી શકીએ. તો આ રમતનું નામ છે ચેસ, એની સાથે જોડવાનું છે. આગળ છે બેટ બોલથી રમી શકાય, દોડવાથી પણ રન બની શકાય, ચોગ્ગા અને છક્કાના રન મળે, રન મળે તો શતક બને. આ રમત છે ક્રિકેટની. ક્રિકેટનું ચિત્ર ક્યાં છે બાળકો? તો કે દડાનું ચિત્ર અહીંયા છે, એટલે આ રમત છે ક્રિકેટ. આગળ છે કે રમવા ઉપરાંત તમે બીજું શું કરો છો? તો રમત સિવાય પણ ઘણું બધું આપણે જીવનમાં હોઈએ છે. તો આપણે રમવા સિવાય શું કરીએ? તો કે વાંચીએ છીએ, ભણીએ છીએ, ટીવી જોવું, ચિત્ર દોરવા, ગીતો ગાવા, બગીચામાં પાણી પીવાનું, પીવડાવવું, મમ્મીને મદદ કરવી, એવા ઘણા બધા કામો છે કે જે આપણે રમવા ઉપરાંત કરીએ છીએ. આગળ છે પ્રવૃત્તિ કે રંગ પૂરો. તમારા કુટુંબના સભ્યો બીજું કામ કરે છે? હા, આપણા કુટુંબના સભ્યો ઘણા બધા કાર્યો કરે છે. તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે? તે ચિત્ર તમારે અહીંયા રંગ ભરવાના છે અને જરૂર જણાય ત્યાં ચિત્ર દોરવાના છે અને લખવાના છે. તો આપણા પરિવારમાંથી આપણા મમ્મી પપ્પા અને ભાઈ બહેન જે પણ કાર્ય કરતા હોય તે ચિત્રોમાં તમારે આમાં રંગ પૂરવાનું છે. એ ચિત્ર આપેલા છે. વાંચવું, સીવણકામ અને ભરતકામ કરવું, નૃત્ય કરવું, વાતો કરવી, છોડની સંભાળ રાખવી, ટપાલ ટિકિટ સંગ્રહ કરવી અને આગળ તમારા ઘરમાં જે પ્રવૃત્તિ કરતા હોય, જેમ કે અમારા ઘરમાં યોગ કરવો, સવારે ચાલવા જવું, કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરવો. તો આ ચિત્ર તમારે અહીંયા દોરવાના છે અને આ બધા ચિત્રોમાં તમારે રંગ કરવાનો છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તો આપણે બાળકો આ પાઠમાં ઘણું બધું રમતો વિશે જાણ્યું. તો રમતો રમવાથી આપણું શરીર સ્ફૂર્તિભર્યું રહે છે. રમતો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, આપણા શરીરમાં કૌશલ્યનું ભણતર થાય, સમૂહ ભાવના વિકસે, આપણને જીતમાં આનંદ અને હારમાં ઉદાસ ન થઈએ, ભૂલને સ્વીકારતા શીખીએ. તો રમતોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. રમત અને ખેલથી આપણા તન અને મન બંનેનો વિકાસ થાય છે. તેના કારણે રમત એ ખૂબ જ જરૂરી છે. તો બાળકો આપણે રમતો વિશે ઘણું બધું આ પાઠમાંથી જાણ્યું. આ પાઠ અહીંયા પૂરો થાય છે.